સામે ધરતી માતાના મંદિરેથી ડુંગર ઉપરથી કુદરતી ધોધ વહે છે. આ કુદરતી ધોધનો નજારો માણવા દૂર દૂરથી શહેરાણીઓ ઉમટી પડે છે. ઉત્તર ગુજરાતનું મિની કાશ્મીર તરીકે સુંદર ધોધ ખૂબ જ પ્રચલિત છે. અરવલ્લી જિલ્લાના ભિલોડાની પશ્ચિમે 7 કિલોમીટર દૂર સુંદર ગામ આવેલું છે. સુંદર ગામે અરવલ્લીની ગિરિમારા પાસે ધરતીમાતાનું મંદિર છે. ત્યાં ઊંચે ડુંગર પરથી દર ચોમાસામાં કુદરતીએ ધોધ વહે છે. ચોમાસાની શરૂઆત થતાં બાદ 6 થી 7 ઇંચ જેટલો વરસાદ પડે છે ત્યારે ડુંગર ઉપરનું તળાવ ભરાય છે અને તળાવનો ઓવરફ્લો થયેલ પાણી ડુંગરના પથ્થરોની કુદરતી એવી રચના કરેલ છે કે ધોધ સ્વરૂપે નીચે વહે છે. 500 ફૂટ જેટલી ઊંચાઈથી પડતો ધોધ જાણે કુદરતના ખોરેથી અલૌકિક ઝરણું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જાણે કાશ્મીરમાં આવ્યા હોઈએ એવો અહેસાસ થાય છે. એક તરફ ધરતીમાતા, બીજી તરફ ડુંગર પરથી વહેતો ધોધ. આવા નયનરમ્ય દ્રશ્યો અને ધોધમાં નાહવાની મજા માણવા દૂર દૂરથી સહેલાણીઓ ઉમટી પડે છે. આખા ઉત્તર ગુજરાતમાંથી મહેસાણા, અમદાવાદ, ગાંધીનગરથી યુવાઓ, યુવતીઓ, મહિલાઓ, વૃદ્ધો સહિત તમામ લોકો આ ધોધની મજા માણવા ઉમટી પડે છે અને ભરપૂર આનંદ માણતા હોય છે. જયદીપ ભાટિયા સાથે સંજય શર્મા, ZSTV ભિલોડા. ધુમસર ગામમાં આવું છું. બહુ સારું એટમોસ્ફિયર, સારું કાશ્મીર જોવાનું એટમોસ્ફિયર છે અને અહીંયા અમદાવાદ, બરોડા, સુરતથી બધી પબ્લિક જોવા માટે આવે છે. બહુ સુપર, એટલે સુપર એટમોસ્ફિયર. તમે એક વખત અહીંયાને વિઝિટ લો છો તો તમને બહુ જ, એટલે બહુ જ મજા આવશે. અત્યારે બી પબ્લિક બધી બાર બહારથી આવી રહી છે જે તમે નિહાળી રહ્યા. અહીંયા ધુમસર ગામમાં બહુ જ સરસ કુદરતી સૌંદર્ય જેવો ધોધ પડી રહ્યો છે. અહીંયા બધા બહુ જ છોકરા છોકરીઓ, ઉંમરલાયક વડીલો બધા બી આવીને અહીંયા મજા માણે છે. અહીંયા એકદમ કાશ્મીર જેવું હોય એવું અનુભવ થાય છે અને દર વર્ષે ચોમાસામાં આવી રીતે ધોધ પડે છે અને અહીંયા બધા બહુ જ લોકો અહીંયા આવે છે જોવા અને મજા માણે છે.